नमस्ते विद्यार्थी मित्रों, आपनी यूट्यूब चैनल में आपनू फरीथी स्वागत छे। आजे हूँ तमारा माटे लईने आव्यो छूं एक खूब ज अगत्यनो अने खूब ज मजेदार एवो आ त्रण अंकनी संख्याओनो वर्ग करवानी रीतनो वीडियो। मित्रों, आ अगाउ आपणे वर्ग करवानी केटलीक ट्रिक्स विशे ना रीतनो वीडियो बनाव्यो छे, जो ए तमे ना जोयो होय तो ए तमे जोई लेजो, जेथी करीने हवे त्रण अंकनी संख्याओनो वर्ग करवानी रीत हवे आपणे शीखीए छीए। आ वीडियो मित्रों 6 થી 8 ધોરણના વિદ્યાર્થીઓ, 9 થી 12ના વિદ્યાર્થીઓ કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા કોઈ પણ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વનો છે। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। હવે ત્રણ અંકની સંખ્યાનો વર્ગ, એની એક ખૂબ જ સરસ ટ્રીક આપણે જોઈએ અને શીખીએ। દાખલા તરીકે આપણે કોઈ પણ પહેલાં શરૂઆતથી જેને કહેવાય કે બહુ નાની સંખ્યાથી શરૂઆત કરીએ, જેથી આપણને આ રીત સમજમાં આવે। દાખલા તરીકે હું અહીંયા એક સંખ્યા લખું છું 203। 203નો વર્ગ કરવો છે। આ સંખ્યા માટે હવે આપણે કઈ રીતે કરીશું તો ખૂબ જ સરળ છે। હવે અહીંયા જુઓ કે તમારે બે ગ્રુપ પાડવાના છે સંખ્યાના। એક આ ગ્રુપ, છેલ્લા બે અંકને આપણે એક ગ્રુપમાં રાખીશું અને આગળની સંખ્યાનું એક જૂથ, એટલે કે 100 થી 999 સુધીની કોઈ પણ સંખ્યાઓનો વર્ગ કરવાની આ રીત છે મિત્રો। તો ખૂબ જ યાદ રાખજો કે પહેલાં છેલ્લી બે સંખ્યાનું એક ગ્રુપ અને આગળની એક સંખ્યાનું ગ્રુપ। હવે અહીંયા 1, 2 અને 3 આ ત્રણ ખાના દોર્યા છે, અત્યારે આપણે સમજવા માટે દોરીએ છીએ। જ્યારે આ રીત સમજાઈ જશે પછી આની કંઈ જરૂર નથી। હવે જોઈએ કે ત્રણ ખાના દોર્યા છે। સૌથી પહેલાં અહીંયા આ ત્રણે ત્રણ ખાના માટે એક વસ્તુ યાદ રાખવાની છે કે દરેક ખાનામાં મિનિમમ કે મેક્ઝિમમ બે જ અંક સમાઈ શકશે। આ યાદ રાખજો મિત્રો, દરેક ખાનામાં ઓછા કે વધારે બે જ અંક, ઓછામાં ઓછા પણ બે અને વધારેમાં વધારે પણ બે જ અંક સમાઈ શકે છે। હવે જોઈએ કે 203નો વર્ગ કરવો છે તો પહેલું આ ગ્રુપ આનો વર્ગ કરીશું, એટલે કે 03, તો 3નો વર્ગ થાય છે 9। આપણે કહ્યું હતું બે અંક જોઈએ તો અહીંયા 9ને આપણે લખીશું 09। હવે આગળની સંખ્યાનો વર્ગ 2, 2નો વર્ગ થશે 4, 4ને આપણે લખીશું 04। જો અહીંયા બે અંક સ્વરૂપે જ દર્શાવ્યા છે 4ને। હવે શું કરવાનું છે, પહેલાં આપણે આનો વર્ગ કર્યો 3નો વર્ગ, ત્યારબાદ અહીંયા આ 2નો વર્ગ, હવે આ 03, આ 2 અને આ 2, આ ત્રણેયનો આપણે ગુણાકાર કરવાનો છે મિત્રો। તો 3 2 6 અને 6 2 12, એ 12ને આપણે અહીંયા લખીશું, તો અહીંયા આપણો જવાબ થઈ જાય છે જોઈએ 4 1 2 0 9। ખૂબ જ સરળતાથી મિત્રો જવાબ મેળવી લીધો છે આપણે, તમે ચેક પણ કરી શકો છો। 203નો વર્ગ થાય છે 4 1 2 0 9। તો આ રીતે હજુ એક બીજી સંખ્યા જોઈએ, હજુ આપણે શીખી રહ્યા છીએ મિત્રો, એટલે હજુ ફરીથી પહેલાં સરળ સંખ્યાઓ લઈને આપણે ગણતરી કરીએ। તો દાખલા તરીકે હું અહીંયા લખું 205નો વર્ગ, 205નો વર્ગ, તો એના માટે આ બેનું એક ગ્રુપ અને આગળની સંખ્યાનું એક ગ્રુપ, આ રીતે ત્યારબાદ 3 ખાના બનાવીશું। યાદ રાખીશું રીતને પરફેક્ટ રીતે તો ગણતરી આપણી ઝડપથી થશે। હવે 3 ખાનામાં દરેક ખાનામાં 2 જ અંક સમાઈ શકે છે। હવે 5નો વર્ગ આ ખાનામાં કરીશું તો 5નો વર્ગ થશે 25, આ 5નો વર્ગ, ત્યારબાદ અહીંયા આ 2નો વર્ગ કરીશું તો એ થશે 4, હવે 4ને આપણે લખીએ છીએ 04 તરીકે। હવે અહીંયા આ 05, આ 2 અને આ 2, આ ત્રણેયનો આપણે ગુણાકાર કરવાનો છે, તો 5 2 10 10 2 20, આ 20ને લખીશું આપણે અહીંયા। તો 205નો વર્ગ આપણને મિત્રો મળી ગયો છે 4 2 0 2 5, છે ને સરળ મિત્રો। હવે આગળ આ જ રીતે બીજી સંખ્યા જોઈએ કે 507,
અહીંયા હું લખીશ 507. 507નો વર્ગ કરવો હોય તો જોઈએ કે અહીંયા પહેલું આ ગ્રુપ, બીજું આ ગ્રુપ, એટલે કે 7નો વર્ગ ત્રણ ખાના પાડીને આપણે લખીએ તો 7નો વર્ગ થશે 49. ત્યારબાદ 5નો વર્ગ થશે, આ ખાનામાં લખીશું 25. જુઓ, એટલા માટે જ આપણે અહીંયા 04 04 એ રીતે લખતા હતા, અહીંયા બે અંક આવી ગયા તો બે અંક સમાઈ શકે છે, એટલે 5નો વર્ગ થશે 25. હવે આપણે શું કરવાનું છે, આ 5, આ 7 અને આ 2, આ ત્રણેયનો ગુણાકાર. તો 7 5 35 અને 35 2 70, તો એ 70 લખીશું આપણે અહીંયા. તો આ પ્રમાણે આપણો જવાબ થાય છે 2 5 7 0 4 9. જુઓ મિત્રો, આટલો મોટો જવાબ પણ આપણે કોઈ પણ જાતનો ગુણાકાર કે ગણતરી કર્યા વગર ઝડપથી મેળવી શકીએ છીએ, તમે ચેક પણ કરી શકો છો. હવે અહીંયાથી આપણે આગળની સંખ્યાઓ જોઈએ. હવે અહીંયા જોઈએ એક સંખ્યા બીજી, દાખલા તરીકે 509. 509નો વર્ગ કરવો છે મિત્રો. તો હવે આપણે રીત સમજી ગયા છીએ, છેલ્લી બે સંખ્યાનું એક ગ્રુપ અને આગળની એક સંખ્યાનું ગ્રુપ, આ રીતે ગ્રુપ બનાવવાના છે. 9નો વર્ગ તો 81, ત્યારબાદ 5નો વર્ગ આપણે લખીશું તો 25, અને ત્રીજા ખાનામાં, અહીંયા જે ખાના બનાવીએ છીએ આપણે ત્રીજા ખાનામાં, આ ત્રણેય સંખ્યાનો ગુણાકાર, એટલે કે 5 9 અને આ 2, આ ત્રણેય સંખ્યાનો ગુણાકાર, તો 9 5 45 અને 45 2 90 થાય. તો એ 90ને આપણે લખીશું અહીંયા. તો આપણો જવાબ તૈયાર છે. 509નો વર્ગ થશે 2 5 9 0 8 1. આ રીતે આપણે ખૂબ જ સરળતાથી મિત્રો જવાબ મેળવી શકીએ છીએ. હવે આગળની સંખ્યા અહીંયા જોઈએ તો 212, દાખલા તરીકે 212. આપણે સરળથી કઠિન તરફ, એટલે કે હવે થોડીક એવી સંખ્યાઓ લઈશું કે જેમાં કેવી રીતે વર્ગ કરવો, આ રીત કેવી રીતે એમાં એપ્લાય કરવી એ પણ આપણે શીખી શકીએ. તો અહીંયા આ 12નું એક જૂથ બનશે અને આગળની સંખ્યા 2નું એક જૂથ બનશે. હવે આપણે સૌ પહેલાં 12નો વર્ગ કરીએ છીએ તો 12નો વર્ગ થશે 144. આપણે સૌ જાણીએ છીએ 12નો વર્ગ થશે 144, પણ 144માં તો 3 અંક આવ્યા. અમે આપણે તો વાત કરી હતી કે ભાઈ એક ખાનામાં 2 અંકથી વધારે નથી સમાઈ શકતા, તો આપણે અહીંયા લખીશું 44 અને 1 રાખીશું સાઈડમાં. આ 1ને આપણે યાદ રાખીશું મિત્રો. હવે પહેલા ખાના માટે 2નો વર્ગ, તો 2નો વર્ગ થાય છે 4, એને આપણે 04 તરીકે બતાવીએ છીએ. હવે આ ત્રણે ત્રણ સંખ્યાનો ગુણાકાર 12 2 અને 2, એટલે 12 2 24 24 2 48, અને 48માં આ 1 જે આનો વધી તરીકે હતો એને ઉમેરીશું. 48ને 1 થશે 49. તો અહીંયા ત્રીજા ખાનામાં લખીશું 49. અહીંયા આપણો જવાબ થાય છે 4 4 9 4 4. તો આ રીતે આપણને 212નો વર્ગ મળે છે મિત્રો. તમે જવાબ ચેક પણ કરી શકો છો. હવે આગળ એક સંખ્યા જોઈએ તો 415, 415 એનો સ્ક્વેર કરવો છે આપણે, એનો વર્ગ કરવો છે. તો એના માટે 15નું એક જૂથ અને 4નું એક જૂથ. 15નો સૌથી પહેલાં વર્ગ કરીશું તો 15નો વર્ગ થશે, વેરી ગુડ, 225. તો 225માંથી આપણે શું લખીશું, હા 25 લખીશું, અને 2 જે છે તે સાઈડમાં રાખીશું. હવે આગળ અહીંયા પહેલી જે સંખ્યા છે એનો વર્ગ, 4નો વર્ગ થશે 16. તો અહીંયા લખીશું 16, અને આ ત્રણે ત્રણ સંખ્યાનો ગુણાકાર 15 4 અને 2, આ ત્રણે ત્રણ સંખ્યાનો ગુણાકાર, તો 15 4 60 અને 60 2 120. 60 2 120. જુઓ મિત્રો, ખૂબ જ મજા આવશે. હવે આપણે વાત કરી હતી કે આ ખાનામાં તો 2 જ અંક સમાઈ શકે, તો 120ના 20 અહીંયા સમાશે, અને જે 1 વધે છે એને આપણે આગળ કેરી કરીએ છીએ. 16 + 1, સોરી અહીંયા ભૂલ પડી છે, 120 જે જવાબ આવ્યો એમાં હજુ આ 2 કેરી ઉમેરવાના હતા, એટલે 122 થાય. તો વચ્ચે થશે
અહીંયા 22 અને 1 જે છે એને આપણે આગળ લઈ જઈએ તો અહીંયા 16 ને 1 17 એટલે આપણો જવાબ થશે 17 22 અને 25 તો અહીંયા આપણે ચેક કરી લઈએ ફરી એક વખત હવે આપણે જોઈએ આગળ 812 નો વર્ગ દાખલા તરીકે 812 નો વર્ગ કરવો છે મિત્રો તો એના માટે આપણે જેમ શીખ્યા છે એ પ્રમાણે 12 નું એક જૂથ અને 8 નું એક જૂથ હવે આપણે રીત પૂરેપૂરી સમજી ગયા છીએ જેમ જેમ આની વધારે પ્રેક્ટિસ કરીશું એમ એમ આના ઝડપથી ગણતરી કરી અને પરફેક્ટ જવાબ આપણે મેળવી શકીએ છીએ તો પહેલાં સૌપ્રથમ 12 નો વર્ગ 12 નો વર્ગ આપણે જાણીએ છીએ 144 થાય છે તો એમાંથી આપણે લખીશું 44 અને 1 વધી તરીકે ગઈ વખતે આપણે સહેજ ભૂલી ગયા હતા હવે એ ભૂલ નહીં કરીએ હવે 1 વધી તરીકે ત્યારબાદ આ ત્રણે ત્રણ સંખ્યાનો પહેલા ગુણાકાર કરી લઈએ તો 12 8 96 અને 96 દુ 96ને ડબલ કરવાના છે તો 9 દુ 18 એટલે 180 અને 6 ને 6 12 192 થાય છે 12 8 96 96 દુ 192 અને આ વધી એટલે કે 193 તો 193માંથી ફરીથી આપણે 93 લખીશું અને એક કેરી લઈશું એટલે કે એ વધીને આગળ ઉમેરવાની છે તો હવે 8નો વર્ગ થાય છે 64 64માં એક ઉમેરીએ તો થાય 65 તો અહીંયા આપણો જવાબ તૈયાર છે 812નો વર્ગ આટલો થાય છે ત્યારબાદ જોઈએ મિત્રો 714નો વર્ગ 714 આનો વર્ગ કરવો છે તો જોઈએ કે બે ગ્રુપ પાડીશું 14 અને 7 આ રીતે હવે 14નો વર્ગ તો 14નો વર્ગ આપણે જાણીએ છીએ કેટલો થાય ખૂબ જ સરસ 196 હવે 196માંથી આપણે લખીશું 96 અને વધી તરીકે 1 સાઈડ પર રાખીશું ત્યારબાદ બીજું સ્ટેપ આવે છે 14 7 અને 2નો ગુણાકાર 14 7 અને 2નો ગુણાકાર તો 14 7 98 અને એના ડબલ 2 સાથે ગુણાકાર કરવાનો છે એટલે 98ના ડબલ તો 9 દુ 18 90ના ડબલ 180 થાય અને 8 ને 8 16 તો 180માં પાછા 16 ઉમેરીએ એટલે 196 તો અહીંયા 196 અને આ 1 વધી એટલે કે 97 તો 197માંથી 97 અને 1 કેરી લઈશું એટલે કે 1 વધી તરીકે આગળ લઈશું હવે 7નો વર્ગ થશે 47 49 અને એમાં 1 ઉમેરતા જવાબ મળે છે 50 એટલે આપણો જવાબ થઈ જાય છે 509796 અહીંયા મિત્રો આ વિડીયોને લાઈક કર્યા વગર તમે રહી નહીં શકો અને આપના અન્ય મિત્રો સુધી પણ પહોંચાડશો એ ચોક્કસ મને ખ્યાલ છે તો હવે આ રીતના ખૂબ જ સરસ મજાના 3 અંકની સંખ્યાનો વર્ગ કરવાની રીત આપણે આ વિડીયોમાં જોઈ વિડીયો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર આ વિડીયો આપને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ ખૂબ જ ઉપયોગી બની શકે છે એટલે આપના અન્ય મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો થેન્ક યુ